ખ્રિસ્તી સંપ્રદાયના પ્રચારકનો વિરોધ, કાર્યક્રમને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ, હિન્દુ સંસ્કૃતિને પહોંચશે નુકસાન. અમદાવાદના મણિનગર સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે, જેમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારક એલ્વિન થોમસ એક કાર્યક્રમમાં આવી રહ્યા હોવાની જાહેરાત છે. સ્વામિનારાયણ મંદિરના મુક્ત જીવન ઓડિટોરિયમમાં 8 અને 9 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાશે અને તેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પરંતુ એલ્વિન આવે તે પહેલાં જ હિન્દુ સંગઠનોએ તેમનો વિરોધ શરૂ કરી દીધો છે. હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનના આગેવાનોનો આરોપ છે કે આ કાર્યક્રમ વટાળ પ્રવૃત્તિ માટે થઈ રહ્યો છે. તેમનો આરોપ છે કે એલ્વિન થોમસ હિન્દુ ધર્મની ટીકા માટે જાણીતા છે, જેથી તેમને આશંકા છે કે એલ્વિન થોમસ આધ્યાત્મિક કાર્ય કરવાને બદલે અહીં આવી હિન્દુ સંસ્કૃતિને નુકસાન પહોંચાડશે. એલ્વિન થોમસ કે જેણે સતત હિન્દુ ધર્મની પરંપરાઓ, હિન્દુ સાધુ સંતો વિશે, હિન્દુ ધર્મ વિશે ટીકાઓ કરેલ, ખ્રિસ્તી મિશનરીઓ તરફથી ખૂબ જ પ્રોત્સાહિત વ્યક્તિ છે. આપણા વિસ્તારમાં કોઈપણ ભોગે હિન્દુઓને લાલચ આપી એમના વિરુદ્ધમાં હિન્દુ ધર્મ વિશે અવારનવાર જે ભ્રાંતિઓ ઊભી કરવી અને હિન્દુ વટાળ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ગુપ્ત રીતે એનું અહીંયા આયોજન થયું છે, ગુપ્ત રીતે એને બોલાવ્યો છે. એલ્વિન થોમસના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમના આયોજકો હજુ સામે આવ્યા નથી. પરંતુ મુક્ત જીવન ઓડિટોરિયમના સંચાલકોનું કહેવું છે કે આ સંસ્થા તમામ માટે છે અને તેમને આ કાર્યક્રમના આયોજકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આયોજન આધ્યાત્મિક અને કેરળના પૂર પીડિતો માટે કરાયું છે. જે માણસ જે અહીંયા આવી રહ્યો છે એ બહુ જાહેર માણસ છે કે જે ખ્રિસ્તીઓની વટાળ પ્રવૃત્તિ સિવાય બીજો એમને કશામાં રસ નથી, અને પૂર પીડિતોના નામે આ મણિનગર વિસ્તારની અંદર આવી અને આવી આટલો મોટો અહીંયા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે એનો સખત વિરોધ કરે છે, અને જો કોઈ પણ પ્રકારનો આવો કંઈ કાર્યક્રમ કરશે અને હિન્દુ વિશે એક પણ શબ્દ જો ઉચ્ચારશે તો અહીંયાથી એમને કડકમાં કડક શબ્દોમાં એમને અહીંયાથી પાછા નહીં જઈ શકે એવી વિશ્વ હિન્દુ પરિષદે એમને ચેતવણી આપે છે. એલ્વિન થોમસનો કાર્યક્રમ ભલે પવિત્ર આત્મા સાથેના મેળાપ માટેનો હોય, પરંતુ જે પ્રકારે હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે એ જોતા ભક્તો સાથે એલ્વિનનો મેળાપ થશે કે નહીં તે પણ એક સવાલ છે. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં હાલ આવા પ્રકારના જે બોર્ડ છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે ખ્રિસ્તી સંપ્રદાયના આ બોર્ડ સમગ્ર મણિનગરમાં ઠેર ઠેર લાગ્યા છે. અને રેવ એલ્વિન થોમસ જે અભિષક્ત આરાધનાને પ્રભુત્કીય સંદેશ એટલે કે ધાર્મિક સંદેશ આપવા માટે આવી રહ્યા છે 8 અને 9 તારીખે, એટલે કે જે વેસુવ્રસ એ દિવસે જે વિશ્વ હિન્દુ પરિષદ અને જે ખાસ કરીને હિન્દુ જાગરણ મંચ છે તેનો વિરોધ છે. તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે મંદિરની અંદર આ કાર્યક્રમ છે જે મુક્ત જીવન ઓડિટોરિયમ છે સ્વામિનારાયણ મંદિરનું, અને અહીં વટાળ પ્રવૃત્તિ માટે આ ફેમસ છે અને જાણી જોઈને આ વટાળ પ્રવૃત્તિ કરવામાં આવી રહ્યું છે. આમ તો જે આયોજકો છે ખાસ કરીને મુન્ના પી ગુપ્તા, એમની સાથે વાત થયા અનુસાર એ હાલ કેમેરા સામે આવી શકતા નથી, પણ તેમણે સ્પષ્ટપણે કીધું છે કે પૂર પીડિતો માટે અને આધ્યાત્મિક માટે આ કાર્યક્રમ છે, પણ હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ છે સીધી રીતે આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે, અને જો આમાં કોઈ હિન્દુ ધર્મ વિશે કંઈક અજુગતું કહેવાશે તો નિશ્ચિત છે કે જે ચીમકીઓ પણ અપાઈ રહી છે. પણ હાલ જે મંદિર સત્તાવાળાઓ છે એ કાર્યક્રમને કેન્સલ કરવાની વાત નથી કહી રહ્યા, પણ એટલું જરૂર કહી રહ્યા છે પૂર પીડિતો માટે કાર્યક્રમ સુધી જ આ કાર્યક્રમ પૂરતું રહે તેવી જે પ્રયાસો છે તેમ કરવામાં આવશે. પણ આ પોસ્ટર હાલ વિવાદનું કારણ બન્યું છે. કેમેરા પર્સન જય સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ.